नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 19 जून 2023, અત્યારના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, કેવું વાતાવરણ રહેશે, તેમજ આગામી સમયમાં 22 તારીખથી 30 જૂન સુધીમાં ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારના સમયની વાત કરીએ તો મિત્રો, આ રીતે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વાદળા છવાયેલા છે। કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, તેમજ સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં વાદળા છવાયેલા છે। કારણ કે જે વાવાઝોડું હતું બીપોર જોઈ, તો અહીંથી આગળ વધી ઉત્તર ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જઈ હવે અહીં કોટા વટીને અહીં લો પ્રેશર રૂપે, ડિપ્રેશન રૂપે સક્રિય છે। તેના કારણે હજુ તેનો જે ઘેરાવો છે ત્યાં રીતે ઉત્તર ગુજરાત સુધી આવતો હોવાથી ઉત્તર ગુજરાતમાં પણ હજુ હળવા વરસાદની શક્યતા રહેલી છે। તો આ રીતે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વાદળા છવાયેલા છે, જેમાં ખાસ કરીને પાલનપુર છે, મહેસાણા છે, ડુંગરપુર છે, સુઈગામ છે, તેમાં વધારે વાદળ છાયું વાતાવરણ છે, તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ આવે તેવા વાદળા જોવા મળે છે। હવે જોઈએ વરસાદ આજે કયા કયા વિસ્તારમાં આવી શકે। અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને અમીરગઢ, આબુ રોડ, માઉન્ટ આબુ, અંબાજી, આજુબાજુના જે વિસ્તારો છે, દાંતા તાલુકો છે, તેમજ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, આ બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદની સંભાવના છે, જેમાં ઠેઠ ભિલોડા, તેમજ રતનપુર, ડુંગરપુર, આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। અને અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં રાજપીપળા, આજુબાજુના જે વિસ્તારો છે, સુરત છે, તાપી છે, તો આ બધા વિસ્તારો અને વલસાડ, નવસારી, ડાંગ, આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે, તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં કોઈ કોઈ જગ્યાએ ઝાપટા જોવા મળશે। હવે વાત કરીએ આવતીકાલે 20 તારીખમાં વહેલી સવારે, ખાસ કરીને 8 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદની અંદર દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં સુરત છે, પોશંબા, વાંકલ, ઉંબરપાડા, બારડોલી, તાપી, તેમજ બિલીમોરા, વાંસદા, વલસાડ, ભવનાથ, અંબોજી, સાપુતારા, આહવા, ખાડોલી, કપરાડા, આ બધા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ એકાદ બે જગ્યાએ, ખાસ કરીને માંગરોળ છે, કેશોદ છે, વેરાવળ છે, વિસાવદર છે અને તુલસી સામાજુ બાજુ હળવા ઝાપટા જોવા મળશે। તો આ રીતે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ તમે જોઈ શકો છો। હવે મિત્રો, આગામી સમયમાં 25 તારીખથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે। બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે, જેનો ઘેરાવો સૌથી મોટો હશે, એટલે મોટાભાગના વિસ્તારો તેના ગુજરાત સુધી ફેલાયેલા છે, તેમજ અરબી સમુદ્રનું જે ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું, તે ધીમે ધીમે હવે આગળ વધી અને ગુજરાત સુધી પહોંચવામાં છે। કારણ કે અહીંથી જે વાવાઝોડું સક્રિય હતું તેના કારણે ચોમાસું અહીં મંદ પડી ગયું હતું, સ્થિર હતું, હવે તેને વેગ મળ્યો છે અને આગામી 25 તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની કેટલાક વિસ્તારોમાં પણ સંભાવના છે। હવે મિત્રો, વાત કરીએ 25 તારીખમાં કયા કયા વિસ્તારમાં નૈઋત્યના ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે, તો વલભીપુર, ભાવનગર, સિહોર સૌરાષ્ટ્રના વિસ્તારો છે, પાલીતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા, તેમજ જૂનાગઢ, ગીર સોમનાથના માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, તેમજ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં, તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો જંબુસર, દહેજ, ભરૂચ, કોશંબા, વંકલ, સુરત, બારડોલી, નવસારી, તેમજ બિલીમોરા, વલસાડ, વાપી, ભવનાથ, અંબોજી, સાપુતારા, ડાંગ અને વાંસદા, તેમજ ખાડોલી, કપરાડા, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ 26 તારીખમાં, તો 26 તારીખમાં વહેલી સવારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોરબંદર છે, ભાણવડ છે, તેમજ ગોંડલ આજુબાજુના વિસ્તારો છે, જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે, કેશોદ, માંગરોળ, કુતિયાણા, જૂનાગઢ, વિસાવદર, બગસરા, અમરેલી, ધારી,
सावरकुंडला तुलसीशाम तेमज वेरावल कोड़ीनार उना राजूला महुआ जेसर बगदाणा तेमज पालीताणा गारियाधार तलाजा सीहोर भावनगर उमराला वलभीपुर बरवाला सोनगढ़ आ बधा विस्तारों अने दक्षिण गुजरातना विस्तारों में खंभात बोरसद वडोदरा जंबूसर तेमज दहेज भरूच कौशांबा वांकल सूरत वलसाड नवसारी डांग तापी में सारा एवं वरसाद की संभावना 26 तारीख में जोवा मळशे। हवे 26 तारीखे सांजनी अपडेट जोईए तो सौराष्ट्रना दरिया किनारा जे विस्तारों से पोरबंदर से जूनागढ़ से वेरावल से ऊना से महुआ से भावनगर से गीर सोमनाथ से तेमज मांडवी गांधीधाम कच्छना विस्तारों मोरबी जामनगर ने देवभूमि द्वारका सौराष्ट्रना विस्तारों तेमज दक्षिण गुजरात में भरूच जिल्लो सूरत जिल्लो तापी जिल्लो तेमज वलसाड नवसारी अने डांग आ बधा विस्तारों में वरसादनी संभावना वधती गति में हशे। तमे जोई शको अहीं बंगाळनी खाड़ीमांथी जे हवानो हळवो दबाण उत्पन्न थयुं छे ते धीमे 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 तेनो घेरावो वधतो जाय छे अने गुजरात सुधी पहोंचता गुजरातनी अंदर अरबी समुद्रमांथी भेजवाळा पवन अने बंगाळनी खाड़ीमांथी बनेलू हवानो हळवो दबाण आ बंने सिस्टमोना कारणे गुजरातमां आगामी समयमां ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। જોઈએ 27 તારીખની અપડેટ। 27 તારીખમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે। 27 તારીખની સવારની અપડેટની વાત કરીએ તો સવારના સમયે દ્વારકા સલાયા જામનગર ભાણવડ ગોંડલ જસદણ પોરબંદર તેમજ જૂનાગઢ વેરાવળ કેશોદ માંગરોળ વિસાવદર धारी बगसरा अमरेली सावरकुंडला जेतपुर तेमज तुलसीश्याम कोड़ीनार ऊना राजूला महुआ पालीताणा गारियाधार जेसर बगदाणा पंथक तलाजा भावनगर आ बधा विस्तारों तेमज राजकोट आजूबाजूना जे विस्तारों से कालावड़ से लालपुर से शापर वेरावल से गोंडल से उपलेटा आ बधा विस्तारों में वरसाद जोवा मळशे। तेमज भरूच सूरत तापी राजपीपळा वलसाड नवसारी अने डांग दक्षिण गुजरातना आ भाग में वरसाद जोवा मळशे। तो मध्य गुजरात में लुणावाड़ा दाहोद बांसवाड़ा डूंगरपुर अने गोधरा आजूबाजू विस्तारों जेमा वरसादनी शुरुआत 27 तारीख थी थई शके। 27 तारीखे सांजनी अपडेट जोईए तो तेमा पण दक्षिण गुजरातना विस्तारों अने सौराष्ट्रना दरिया किनाराना जे जिल्लाओ छे तेनी अंदर सौथी वधारे वरसाद जोवा मळशे। दक्षिण गुजरात में खास करीने बिलीमोरा वांसता डांग सापुतारा भवना थंबोशी वलसाड वापी खाडोली कपराड़ा आ बधा जे विस्तारों छे तेमा अति भारे वरसादनी शुरुआत थई शके। हवे वात करीए 28 तारीखे सवारना समये 8 वाग्यानी अपडेट। भावनगर से अलंग से महुआ से तलाजा से गारियाधार पालीताणा तेमज अमरेली जिल्लाना आ बधा विस्तारों जेमा बगसरा धारी अने सावरकुंडला तेमज राजूला तुलसीश्याम विसावदर वेरावल कोड़ीनार ऊना केशोद मांगरोळ पोरबंदर कुतियाणा उपलेटा जेतपुर जूनागढ़ आजूबाजूना जे विस्तारों से तेमज देवभूमि द्वारका कच्छना कोई कोई विस्तारों तेमज उत्तर गुजरातना विस्तारों तरफ जोईए तो मेहसाणा हिम्मतनगर खेड़ब्रह्मा डूंगरपुर तेमज पालनपुर थराद आबू रोड मध्य गुजरात में अमदावाद कपड़वंज लुणावाड़ा गोधरा नड़िया धोलका दाहोद गोधरा अरवली महिसागर मोड़ासा वडोदरा छोटाउदेपुर अमोद भरूच सूरत तेमज तापी वलसाड नवसारी अने डांगमां वरसादनी संभावना छे। जेमां खास करीने दक्षिण गुजरातना जे आ विस्तारों छे तेमां सौथी वधारे वरसाद पड़शे। हवे वात करीए 28 तारीखमां सांजना समये पण वडोदरा भरूच राजपीपळा तेमज सूरत छे वलसाड नवसारी डांग सौराष्ट्रमां जिल्लाओनी वात करीए तो भावनगर अमरेली गीर सोमनाथ जूनागढ़ पोरबंदर आ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ અરવલ્લી મહીસાગર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે બનાસકાંઠા છે
પાટણ, સાબરકાંઠા, અરવલ્લી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। હવે મિત્રો આગામી 10 દિવસનો અપડેટ છે, આ વિસ્તારો મુજબ વરસાદ જોવા મળશે, જેમાં અત્યારે નવો અપડેટ આવ્યું તેમાં સૌરાષ્ટ્રના જે આ દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં સારો વરસાદ પડશે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, તેમજ વડોદરા, ડુંગરપુર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ પડશે। પાલનપુર આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં પણ સારામાં સારો વરસાદ જોવા મળશે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 5:30 વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત એલ।